મિત્રો હું વાળા ભાવના લોકસભા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરતથી અમારા રિપોર્ટર વીરજીભાઈ ઠુમર સાથે। સુરત આજે રાષ્ટ્રીય ભારતીય કોંગ્રેસના યુવા નેતા રાહુલજી સુરત ખાતે નામદાર કોર્ટમાં જજમેન્ટ માટે આવતા હજારો કોંગ્રેસી કાર્યકરો તેના સમર્થન માટે હાજર રહ્યા ત્યારે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા ઠુમરે વર્તમાન તાનાશાહ સરકાર સાથે અનેકો વેધલ સવાલ કર્યા હતા। દુનિયાના દેશોમાં ટીકા થઈ રહી છે, લોકશાહી સામે ગંભીર ખતરો ઊભો કરતા શાસકો સામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નેતા વીરજીભાઈ ઠુમર આક્રમક કોંગ્રેસી નેતાઓને ખોટી રીતે એનકેન પ્રકારે ફસાવી ખોટા કેસો ઊભો કરી તંદુરસ્ત લોકશાહી માટે ઘાતક તાનશાલી શાસકો સામે સિનિયર કોંગ્રેસ નેતા વીરજીભાઈ ઠુમર તુષારભાઈ ચૌધરી સહિત રાજ્યભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં સુરત કોર્ટ ખાતે એકત્રિત નેતા સહિત હજારો કોંગ્રેસી કાર્યકર સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં પૂર્વ સાંસદ ખેડૂત નેતા વીરજીભાઈ ઠુમરે જણાવ્યું હતું કે તાનશાહ સરકારના રોજ રાજમાં ચીટરો આઈપીએસ બની દેશની મહત્વની પ્રતિબંધિત જગ્યાએ પહોંચી જાય, વિશેષાધિકાર મેળવી ઝેડ પ્લસ સુરક્ષા મેળવી લે ત્યાં સુધી ટેસ્ટ કે સેન્ટર આઈબી શું કરતું હશે। દેશમાં ગુજરાત બાબતની એક વિશેષ છાપી હતી, ગાંધી અને સરકારનું ગુજરાત ગણાતું આજે ભગોડાનું ગુજરાત બની ગયું છે, ઠગનું ગુજરાત બની ગયું છે તેવી અન્ય રાજ્યોમાં ચર્ચા ચાલી રહી છે, તે અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું। ખેડૂતો બરબાદીના આરે, સામાન્ય લોકો ભારે લાચાર, મોફાટ મોંઘવારીમાં ગુજરાતમાં ખૂબ મોટી માત્રામાં ઉત્તરોત્તર પકડાતા ડ્રગ્સના રેકમાં આડુપાડુને આરોપી બતાવી આ ડ્રગ્સ કોણ મંગાવે છે તેના મૂળ સુધી પહોંચે તો ખબર પડે લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો આજે સુરત કોર્ટમાં નામદાર કોર્ટમાં જજમેન્ટ માટે પહોંચેલ। રાહુલ ગાંધી એક યુવા ઉભરતા નેતા છે, તેના સમર્થનમાં સમગ્ર ગુજરાત કોંગ્રેસ ખડે પગે છે અને રહેશે તેમ ઠુમરે જણાવ્યું હતું। દેશ લોકશાહી અત્યારે ગુમાવી ચૂક્યો છે, દુનિયાના દેશોમાં આપણી ટીકા થઈ રહી છે, બાજુના કોઈ દેશ આપણી સાથે ન હોય તેવો પ્રકારનો આખો વ્યવહાર ચાલી રહ્યો છે। દેશ બરબાદીને આરે છે, ખેડૂતો બરબાદીને આરે છે, સામાન્ય જનતા બરબાદી, યુવાનો આજે ભટકાઈ રહ્યા છે, રોજ એટલો બધો ડ્રગ્સ પકડાઈ રહ્યો છે અને ડ્રગ્સ આવે છે ત્યારે કોઈ મુસ્લિમમાં લોકોના નામ આપી દેવામાં આવે છે પણ ડ્રગ્સ મુસ્લિમ લોકો અહીંયા સપ્લાય કરે છે, લેનાર કોણ છે તો એનો વહેલો ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય સુધી પહોંચે તેમ છે। ત્યારે સંઘર્ષ કરનાર એક વ્યક્તિ આ દેશ માટે રાહુલ ગાંધી, જેમણે ભારત જોડો યાત્રા કરી એમને પકડીને જેલ હવાલે કરવા માટેના દબાવ માટેના પ્રયાસ થાય છે, પાર્લામેન્ટમાં બોલવા તેની સામેનો આ અમારો સંઘર્ષ છે। ગાંધીજીના માર્ગે સરદાર પટેલની ભૂમિ છે, ગુજરાતે આ દેશને એક મોટું સ્વરૂપ આપ્યું છે, સહકારતા મોટું સ્વરૂપ આપ્યું છે, ત્યારે ગુજરાતના નામે જે અત્યારે લૂંટ ચાલી રહી છે એક મહાટક જે જ કેટેગરી સાથે કાશ્મીરમાં પહોંચી જાય એને કોણ સાવરી આ છે તેની સામેની લડાઈ છે અને એ લડાઈમાં આજે તાનાશાહી બનતા દેશને અટકાવવા માટે રાહુલ સાથે ગુજરાતની તમામ કોંગ્રેસની જનતા છે, ગુજરાતની જનતા છે, મહિલાઓ પણ એની સાથે છે, યુવાનોને ઉભરતો ચહેરો છે તેને દબાવ માટેનો પ્રયાસ થાય છે। ત્યારે રાહુલજી જ્યારે કોર્ટના જજમેન્ટ માટે આવ્યા છે સામે આપ જજમેન્ટને સીટ ઉપર ચડાવશો, પરંતુ આ દેશને બરબાદ થતો અટકાવવા માટે કોંગ્રેસ હંમેશા આગળ આવી છે। તો જતા રહો લોકસભા ન્યૂઝ, ફરી મળીશું નવા સમાચાર સાથે।